जूनागढ़ बी डिविजन पुलिस स्टेशन में पीएसआई पर मार मार्यानो आक्षेप छे। छेतरपिंडीना गुना में धरपकड़ करायेला आरोपी ने मार मार्यानो आक्षेप करवामां आव्यो छे। रिमांड दरमियान पीएसआई मुकेश मकवाणाए मार मार्या होवानो परिवारजनोए आक्षेप कर्यो छे। आरोपी ने कोर्ट में रजू करवा दरमियान न्यायाधीशे हालत अंगे पूछता टोर्चर कर्यानुं खुल्यू छे। तो अर्शिल जाधव नामनो आरोपी हाल अमदावाद सिविल होस्पिटल में सारवार हेठळ छे। कोर्टना आदेश मुजब पीएसआई सामे गुनो नोंधी जूनागढ़ सीपीआई ने तपास सौंपाई छे। ફરિયાદીના જણાવ્યા મુજબ પોતાના ભાઈ અર્શિલભાઈને જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 400/420 કેસના કામે જ્યારે અટક કરવામાં આવેલા તે સમયે તપાસ કરનાર અધિકારી શ્રી પીએસઆઈ મકવાણા દ્વારા તેમને માર મારવામાં આવ્યો અને આ બાબતેની રજૂઆત છે જે તે સમયે તેમના જે ભાઈ છે અર્શિલભાઈ તેમને નામદાર કોર્ટમાં રજૂઆત કરેલી હોય તેમની છે તપાસ નામદાર કોર્ટ દ્વારા શરૂ હોય પરંતુ ગઈકાલે છે એમની તબિયત વધારે ખરાબ થતાં તેમને છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઈસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા। આ બાબતે એની છે ફરિયાદી હકીકત જણાવતા હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 307 અને 331 મુજબ છે ગુનો દાખલ કરી આગળની તપાસ સીપીઆઈસી જૂનાગઢના તરફ કરવામાં આવેલ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા બિપિન પાસેથી। બિપિન, જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ ઉપર માર માર્યાનો આક્ષેપ છે, શું હકીકત જણાઈ રહી છે, શું વિગત? ચોક્કસથી દીપિકા, વાત કરીએ તો જે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની અંદર ના પીએસઆઈ છે મકવાણા, એમએમ મકવાણા, તેમની સામે એક આરોપીને રિમાન્ડ દરમિયાન માર મારવાની ફરિયાદ દાખલ થઈ છે। ખાસ કરીને વાત કરીએ તો હર્ષિલ જાધવ નામનો જે આરોપી છે તે આરોપી હાલ અત્યારે સારવાર હેઠળ છે। જી જી, આભાર બિપિન વિગત આપવા બદલ।